सब्सक्राइब करो आ चैनल ने। केम कई बोलिया नहीं? बधुज बोलवू जरूरी नथी होतू। खामोशी घणो बधु कही देती होय छे। या अल्लाह, हवे मां मारे शुं समझवानुं? फलसफी साथे मारो दूर दूर सुधी कोई संबंध नथी। શું થયું? મારે એક રાજની વાત કરવી છે। રાજ? હું તમને ચાહું છું, ખૂબ ચાહું છું, પણ બીજું કોઈ છે જેને હું બેશુમાર ચાહું છું। કોણ છે? મારે એને મળવું છે। બોલાવો। બોલાવી નહીં શકાય, પણ હું તમને એની પાસે લઈ જઈશ। તો ઠીક છે, મારે અત્યારે જ એને મળવું છે, એના દીદાર કરવા છે। લ્યો કરી લ્યો દીદાર। કોઠી તો આ છે તમારી મહેબૂબા? મારી મહેબૂબા, મારી માશુકા। કોઠી, આપ મજાક તો નથી કરી રહ્યા ને? નહીં, કેમ? ખૂબસૂરત નથી એ મેરોનિસા? ધ્યાનથી જુઓ, મારા દાદા કહેતા હતા, મારા પુરખોના સમાનાથી આ કોઠી આ મજાડી ખમ ઊભી છે। મારા પુરખોને આ બાદશાહ મોહમ્મદ હમીદ ખાનજીએ તોહફામાં આપી હતી। આ કોઠી બધા માટે પરિવારનું સદસ્ય છે, પણ મારા માટે આ કોઠી મારી મહેબૂબા છે, કારણ કે હું એને ખૂબ પ્રેમ કરું છું। મહેરુનિસા, બધા આ કોઠીની વાતો કરે છે। આ કોઠીની જો વાર્તા લખીએ ને તો 2000 નવલકથા બને। મહેરુનિસા, આ કોઠી અમારા માટે માત્ર ખાનદાની મિલકત નથી, અમારી પહેચાન છે, ગર્વ છે। આ કોઠી એ અમારી નૈતિક જિમ્મેદારી પણ છે। મારા દાદાના સમય પર આ કોઠીએ ઘણા બધા લોકોને પનાહ આપી છે, દુશ્મનોથી રક્ષણ કર્યું છે। મેરુનિસા, આ કોઠીની એક એક દિવાલ પાછળ એક વાર્તા છે। જ્યારે મને ડર લાગે ને ત્યારે આ કોઠી મને અમારી અમ્મીની જેમ છુપાવી લઈએ, હું થાકેલો હોઉં ને તો બેનની જેમ આંચળની નીચે સુવડાવે। હવે જો કોઈ આટલું બધું ધ્યાન રાખે તો પ્રેમ તો થઈ જ શકે ને? મહેરુનિસા, જ્યારે મારી અમ્મી અને અપ્પુનું ઇંતકાલ થયું ને ત્યારે હું સાવ એકલો પડી ગયો હતો, ત્યારે આ કોઠીએ મને સહારો આપ્યો અને મને સાચવી લીધો। અને હવે મને પણ સાચવી લેશે। Thank you.
भाभी जान आप आइए ना। आदाब। माफ कीजिए, इजाजत वगैरह तुम्हारी कला नो लुफ्त उठावियो। कला? शुक्रिया। शुक्रिया? हाँ, पहली बार कोई ने आमा कला देखा है। बाकी कोठी में बधा मने नौटंकीबाज जनानी आ बधु कहीने मारी मश्करी करे छे। हूँ छू ने तमारी कला नी कदरदान। બાદશાહ શું ફેસલો લેશે એના કારણે કેટલાક લોકો એમની તરફેણમાં થઈ જશે અને ઘણા બધા લોકો એમની વિરુદ્ધમાં પણ હું તમારા નિર્ણયથી સહમત છું પણ કેવી રીતે કદાચ એ નિર્ણયથી અહીં કોમી તોફાન ફાટી નીકળશે તો એ જ તો ડર છે પણ હું શું કહું છું કે આપણે બાદશાહ નો જ સાથ આપવો જોઈએ બોલો મિર્ઝા સાહેબ, આપનો શું વિચાર છે આ ફરમાન માટે? મિર્ઝા સાહેબ એ વિચારી રહ્યા છે કે આપણે બધા મોહમ્મદ અલી ઝીણા સાથે જાશું કે પછી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે, પણ અહીંયા મુદ્દો એ છે કે આપણે કોની સાથે રહેશું? કદાચ બાદશાહ જો એમનું ફરમાન જાહેર કરે તો આપણા લોકો એમના હુકમનું પાલન કરશે ખરા? ક્યાંક આપણો ડર હકીકતમાં ન ફેરવાઈ જાય? એ જે કાંઈ પણ હોય, પણ અત્યારે આપણે લોકોએ શાંતિ અને બુદ્ધિથી કામ લેવાનું છે. જે કાંઈ પણ નિર્ણય લેવાશે એ આપણા અને નગરજનોના હિતમાં જ હશે. બોલો મિર્ઝા સાહેબ, શું ફરમાન છે આપનું? મારી આઝાદીના ખ્વાબ ચકનાચોર થઈ જાય ને એ પહેલાં મારે અહીંથી ઉડી જવું છે. એ કબૂતર, હું તને રોજે દાણા ખવડાવું છું ને, તું મને તારી પાંખો આપને, હું અહીંયાથી દૂર ઉડી જાઉં. અરે વાહ, ઝીનતબેન કોઠીમાંથી જ ઉડી જવાની વાતો કરે છે. સબીના, અમુક પરિંદાઓ આકાશમાં રહે ને તો જ ખુશ રહે, જો તેને કેદ કરો ને તો તે નાખુશ થઈને પોતાનો દમ તોડી નાખે છે. આ શાહી કોઠી મારા માટે કેદખાનું છે, હું અહીંયા મરવા નથી માંગતી. આ શું બોલી રહ્યા છો, કોઠી કેદખાનું? તમે નવાબ સિકંદર મિર્ઝાની નાની બેન છો, આખું જૂનાગઢ તમારી ઇજ્જત કરે છે, તકદીરવાળા છો. તકદીર? સબીના કેદમાં છે બુલબુલ, એની શું ઇજ્જત? ભાભી જાન, અસલામ વાલેકુમ. વાલેકુમ અસલામ. સબ ખેરિયત? લ્યો તમે પણ ખવડાવો. શું વાત ચાલી રહી હતી? બહુ જરૂરી વાત ચાલી રહી હતી. આ સબીના મને જીવન જીવવાની નવી રીતો શીખવાડી રહી હતી. શું ઝીનતબેન? ભાભી જાન, આ સબીનાને અહીંયાથી ઉડી જવું છે. યા અલ્લા, આ ઝીનતબેનને કોઈ ન પહોંચી શકે. માલિક ને બોલાવો.
અરે મહેરબાની કરીને માલિકને બોલાવો. અરે ભાઈ શાંતિ રાખો. અરે ભાઈ અરે ચાચા શાંતિ રાખો. અરે કહું છું તમે લોકો શાંતિ રાખો હવે. અરે પણ માલિક અસલામ વાલેકુમ અસલામ નમસ્તે. જુનાગઢે પાકિસ્તાનમાં જવું પડશે તો આપણા હિન્દુ મુસલમાન બધા અહીંયા જ રહે છે. જો આવું કઈ થયું તો બંને કોમની સલામતી નું શું અને આપણા બધાના ઘરોનું શું? આ જમીન પર જન્મ લીધો છે, કબર પણ અહીં જ બનશે. હું આ જમીન છોડીને ક્યાંય નહીં જાઉં. જો જુનાગઢ પાકિસ્તાનમાં ગયું તો અહીંયાના હિન્દુઓ ક્યાં જશે? બધા બેઘર થઈ જશે માલિક. અને જો જુનાગઢ હિન્દુસ્તાનમાં રહ્યું તો અહીંયાના મુસલમાનોએ પાકિસ્તાન જવું પડશે. ફિકર નહીં કરો, જુનાગઢમાં આપણે બધા સાથે મળીને રહ્યા છીએ અને રહીશું શાંતિથી અમનથી. હું બાદશાહ સાથે વાત કરીશ. ખુદા હાફિઝ. નમસ્તે. ચાચા એક કડક મીઠી ચા પીવડાવી દો. લ્યો તમારી કડક મીઠી ચા. વાહ ચાચા, મસ્ત ચા છે, મજા પડી ગઈ. અરે ચાચા, રેડિયો આકાશવાણીમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢના બાદશાહ મહાબત ખાન પાકિસ્તાન જતા રહ્યા. હે? શું? બાદશાહ આપણને છોડીને ભાગી ગયા? તત્કાલીન પરિસ્થિતિ જોતા યા અલ્લાહ, ભારત સરકારે હવે આપણું શું થશે? આપણા જૂનાગઢનું શું થશે ભાઈ? ભારતના ગૃહમંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢના બાદશાહના હસ્તાક્ષર જૂનાગઢના દસ્તાવેજ પર કરાવી લીધા છે અને સરદાર પટેલે કહ્યું કે જૂનાગઢ હવે હિન્દુસ્તાનનો જ હિસ્સો રહેશે. અરે ખુશ ખબર છે, ખુશ ખબર, આપણું જૂનાગઢ હિન્દુસ્તાનમાં. જૂનાગઢ હિન્દુસ્તાનમાં જ રહેશે? હા સાહેબ, જૂનાગઢ હવે હિન્દુસ્તાનમાં. હિન્દુસ્તાન જિંદાબાદ. હિન્દુસ્તાન જિંદાબાદ. અખંડ હિન્દુસ્તાન જિંદાબાદ. હિન્દુસ્તાન જિંદાબાદ. ખુદા મને તાકાત નઝીર કરો કે જૂનાગઢ વાળાઓનું હું રહેનુમા બની શકું. બધાને સબ્ર આપો, મારી દુઆ કબૂલ કરો. ફાતિમા. જી માલકિન.